नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? श्री तक्षशिला शिक्षण संकुल द्वारा आयोजित ऑनलाइन एज्युकेशन श्रेणी में आप सब विद्यार्थी मित्रों तेमज वाली मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आज धोरण चार विषय कम्प्यूटर एम पाठ चार एनो भाग बे एम आप अभ्यास करवाना छे। पाठ चार पेइंट एनो भाग बे। तो आप पाठ ની શરૂઆત કરી એમાં આપણે છેલ્લે માઉસના પેઇન્ટમાં માઉસના ઉપયોગ વિશે ભાગ એકમાં શીખી ગયા। હવે પેઇન્ટમાં ટૂલ્સનો ઉપયોગ, ટૂલ્સ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આ હોમ ટેબની રિબનમાં અલગ અલગ ટૂલ્સ છે, ક્લિપબોર્ડ, ઇમેજ, શેપ, બરાબર। એમાં આપણે આજે પેઇન્ટમાં લગતા ટૂલ્સ વિશે અભ્યાસ કરીશું। પેઇન્ટમાં રિબનમાં ચિત્ર માટેના ઘણા ટૂલ્સ, બ્રશ, શેપ ધરાવે છે। ચિત્ર દોરવા તથા રંગ પૂરવા માટે ઘણા રંગો તેમાં આવેલા છે। નંબર એક, રેખા દોરવા, એટલે કે આપણે પેઇન્ટમાં લીટી દોરવી છે। પેઇન્ટમાં રેખા દોરવા માટે તમે ઘણા વિવિધ ટૂલ્સનો ઉપયોગ કરી શકો છો। લીટી દોરવા માટે ઘણા ઉપયોગી ટૂલ્સ છે, જેમ કે પેન્સિલ વડે લીટી દોરી શકો, બરાબર, લાઇન ટૂલ્સ સિલેક્ટ કરી પણ લીટી દોરી શકો, કર્વ દ્વારા પણ લીટી દોરી શકો, બરાબર। તો તમારા ચિત્રમાં રેખા કેવી દેખાશે તેનો આધાર તમે કયું ટૂલ્સ અને વિકલ્પ એટલે કે જાડાઈ અને રંગ, જાડાઈ એટલે સાઇઝમાંથી આપણે સિલેક્ટ કરવાની છે અને રંગ આપણે કલર્સની પ્લેટ છે એમાંથી સિલેક્ટ કરવાનો છે તેના પર રહેલો છે। પેઇન્ટમાં રેખા દોરવા માટેના ટૂલ્સ નીચે દર્શાવ્યા છે, પેન્સિલ, લાઇન અને કર્વ, આ ત્રણ ટૂલ્સથી તમે લીટી દોરી શકો છો। નંબર એક, પેન્સિલ। જો વિદ્યાર્થી મિત્રો, આ જે ટૂલ્સ છે એ બધા તમારે ધ્યાનમાં રાખવાના છે, જે પરીક્ષામાં પૂછાઈ શકે છે। આવી રીતનું ચિત્ર દોર્યું હશે અને તમને સામે ટૂલ્સનું નામ લખવાનું કહેશે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પેન્સિલનું ટૂલ્સ છે। પેન્સિલનો ઉપયોગ વિવિધ પહોળાઈની રેખા દોરવા માટે થાય છે। સાઇઝમાંથી તમે રેખાની પહોળાઈ પસંદ કરી શકો છો। જો અહીંયા સાઇઝ છે, આ એની રેખા એટલે કે તમારી રેખા લીટી કેવી દેખાય છે તે તમે અહીંથી આ સાઇઝમાંથી તમારે જેવી દોરવી હોય એવી તમે સિલેક્ટ કરી શકો છો। આગળ, જો તમે સાઇઝના એરો પર ક્લિક કરશો તો તમને ચાર અલગ પહોળાઈની રેખા ધરાવતું ડ્રોપ ડાઉન મેનુ દેખાશે। એક રેખા હાઇલાઇટ થયેલી દેખાશે, તે ડિફોલ્ટ સિલેક્શન છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, જો આ સાઇઝનું બોક્સ છે, બરાબર, એમાં આ એરો, આ જે તમને નીચે તીર જેવું દેખાય છે એ એરો ઉપર તમે ક્લિક કરશો તો તમને આવું ડ્રોપ ડાઉન મેનુ દેખાશે। આ બોક્સ ખુલે એને ડ્રોપ ડાઉન મેનુ કહેવાય છે। જો કોમ્પ્યુટરમાં અગાઉથી એક લાઇન તો સિલેક્ટ કરેલી હોય જ, બરાબર, તો એ તમારું ડિફોલ્ટ કોમ્પ્યુટરમાં એ શું કહેવાય, એને ડિફોલ્ટ સિલેક્શન કહેવાય, સિલેક્ટ થયેલી વસ્તુ ડિફોલ્ટ સિલેક્શન કહેવાય। કોઈ એક પહોળાઈની રેખા પસંદ કરો, તે હાઇલાઇટ થયેલી દેખાશે। જો અહીંયા આપણે આ હાઇલાઇટ થયેલી છે છેલ્લી રેખા, બરાબર, તો એ ડિફોલ્ટ સિલેક્શન છે। નંબર બે, બ્રશનો ઉપયોગ વિવિધ પ્રકારના બ્રશ વડે ચિત્ર કામ કરવા તથા રંગ પૂરવા થાય છે, બરાબર। તો અહીંયા આગળ બ્રશ છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એરો ઉપર ક્લિક કરશો તમને આવું વિવિધ બ્રશ ધરાવતું ડ્રોપ ડાઉન મેનુ તમને જોવા મળશે। જો તમે બ્રશિસમાંના એરો ઉપર ક્લિક કરશો તો તમને નવ વિવિધ બ્રશ ધરાવતું ડ્રોપ ડાઉન મેનુ મળશે, તે દરેકનું નામ જાણવા તેના પર માઉસ પોઈન્ટર મૂકો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે તમે શાળાએ આવતા હતા ત્યારે આપણે આ પાઠ વિશે અભ્યાસ કરેલો છે, ખરું ને? ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે તમારે પરીક્ષામાં પૂછાશે કે તમને વિવિધ ખાલી જગ્યા બ્રશ ધરાવતું ડ્રોપ ડાઉન બ્રશ ધરાવે છે, બરાબર, તો કેટલા ધરાવે છે? નવ, પરીક્ષામાં
પૂછાય છે અને કલર પેલેટમાં ખાલી જગ્યા રંગ હોય છે તો 20, બરાબર? આ રીતે પૂછાઈ શકે છે પરીક્ષામાં. તો અહીંયા તમે બ્રશિસના એરો પર ક્લિક કરશો તો તમને આ વિવિધ બ્રશ ધરાવતું ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. હવે તમને આ બ્રશિસના નામ જાણવા છે, બરાબર? આ બ્રશનું નામ શું છે, આનું નામ શું છે, આનું નામ શું છે, તો તમે ત્યાં માઉસ પોઈન્ટર થોડી સેકન્ડ માટે મૂકશો તો બોક્સમાં તમને નામ લખાઈને આવશે કે આ બ્રશનું નામ આ છે, તો એને સ્ક્રીન ટીપ કહેવામાં આવે છે. જ્યારે તમે બ્રશનો ઉપયોગ કરો ત્યારે સાઇઝમાંથી તમને ગમતી પહોળાઈની પસંદ કરીને તમે પહોળાઈ બદલી શકો છો. નંબર 3, લાઈન. વિવિધ પહોળાઈની સીધી રેખાઓ દોરવા માટે લાઈન ટૂલ્સનો ઉપયોગ થાય છે. સાઇઝની મદદથી તમે રેખાની પહોળાઈ પસંદ કરી શકો છો. તો આ છે લાઈન ટૂલ્સ વિદ્યાર્થી મિત્રો, આને શું કહેવાય? લાઈન ટૂલ્સ, બરાબર? પરીક્ષામાં આ રીતે ટૂલ્સ પૂછાય અને ખાલી જગ્યા પૂછાશે કે આ ખાલી જગ્યા ટૂલ્સ છે તો તમે લખી શકો લાઈન, બરાબર? તો આ વસ્તુ તમને જે પરીક્ષામાં પૂછાય છે એ હું પાઠ દરમિયાન તમને સમજાવતી જઈશ. તો વિદ્યાર્થી મિત્રો, પાઠમાં વિડીયોમાં તમે ધ્યાન આપજો અને લાઈન તમારે તમારી સાઇઝમાંથી રેખા પસંદ કરી એ રીતની તમે પહોળાઈ પસંદ કરી લીટી દોરી શકો છો. નંબર 4, કર્વ. વિવિધ પહોળાઈના વળાંક દોરવા માટે કર્વ ટૂલ્સનો ઉપયોગ થાય છે. સાઇઝમાંથી પહોળાઈ પસંદ કરવા માટે તમે વળાંકની પહોળાઈ બદલી શકો છો. અહીંથી તમે ઈચ્છો તે પ્રમાણેના રેખા લઈ અને તમે તમારા વળાંકવાળી વળાંકો દોરી શકો છો. શેની મદદથી? કર્વ ટૂલ્સની મદદથી. આ છે કર્વ ટૂલ્સ, આ છે લાઈન. તો તમારે આ નિશાનીઓ યાદ રાખવાની છે જે પરીક્ષામાં પૂછાશે અને સામે તમારે નામ લખવાના રહેશે. આગળ બે નંબર, આકાર દોરવા. આકારો એટલે આ શેપ, ઇંગ્લિશમાં એને શેપ કહેવાય, ગુજરાતીમાં આકાર કહેવાય. રિબનમાં વિવિધ પ્રકારના 23 તૈયાર આકાર ધરાવે છે જેનો તમારે તમારા ચિત્રમાં ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આગળ તમને જે આકારો દેખાય છે એ કુલ કેટલા છે? 23, બરાબર? તો આ આકારો અહીંયા આગળ આપણને બોક્સમાં 23 ન દેખાય, બધા જોવા માટે આપણે શું કરીશું? સ્ક્રોલ અપ કરીશું અથવા સ્ક્રોલ ડાઉન કરીશું અથવા સ્ક્રોલ બાર ઉપર નીચે કરીશું તો આ પ્રકારના વિવિધ 23 આ શેપ ધરાવતું ડ્રોપ ડાઉન મેનુ તમને દેખાશે. શેપ બોક્સ પર ડ્રોપ ડાઉન એરો પર ક્લિક કરો, તમને બધા જ આકાર દેખાશે. તો આટલા તો છે જ, હવે આપણે ડાઉન એરો એટલે કે નીચે ક્લિક કરીશું એટલે બાકી નીચે રહેલા શેપ આપણને બીજા દેખાશે. આ તૈયાર આકારોમાં રેખા, વળાંક, અંડાકાર, લંબચોરસ, ચોરસ, ત્રિકોણ, આ જે બધા આકારો છે, હીરાકાર, તીર, તારો, હૃદય વગેરેનો સમાવેશ થાય છે. નામ જાણવા માટે દરેક આકાર પર માઉસ પોઈન્ટર મૂકો. આ દરેક આકાર પર, દરેક ટૂલ ઉપર તમે માઉસ પોઈન્ટર મૂકશો તો તમને એનું નામ નીચે સ્ક્રીન ટીપમાં બતાવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષામાંથી ઘણા બધા શેપ પૂછાય છે, જેમ કે લાઈન, કર્વ, ઓઉલ, રેક્ટેંગલ, બરાબર? પછી પોલીગન, ટ્રાયંગલ, બરાબર? પછી ડાયમંડ, બરાબર? પછી હાર્ટ, 5-point star, આ રીતના પરીક્ષામાં આપણે અમુક શેપો પૂછાય છે. તો દરેક શેપનું નામ જાણવા માટે આપણે માઉસ પોઈન્ટર મૂકશું તો એની નીચે તમને નામ બતાવશે, બરાબર? આકારની બહારની રેખાની પહોળાઈ તમે સાઇઝમાંથી પસંદ કરી બદલી શકો છો. જુઓ, આપણે આ જે આકારો દોરવા છે પણ એની રેખાઓની સાઇઝ પણ તમે આ સાઇઝની આ જે સાઇઝ આપી છે એ બોક્સમાં જઈ અને તમે સિલેક્ટ કરી જાડી પાતળી સિલેક્ટ કરી શકો છો. નંબર 3, રંગ કામ કરવું. હવે આજે તમે કોઈ પણ આકાર દોરો છો, ચિત્ર દોરો છો, તો એમાં તમારે રંગ કામ કરવું, તો એના માટે જોઈએ. પેઇન્ટમાં ચિત્રકામ કરવા માટે અને ચિત્રમાં રંગ પૂરવા માટે, રંગો પસંદ કરવા માટે કલર બોક્સનો ઉપયોગ થાય છે. રંગ પૂરવા માટે શેનો ઉપયોગ થાય છે? કલર બોક્સનો, જે અહીં આપણને દર્શાવ્યો છે. પછી બાજુમાં આપ્યું છે એડિટ કલર, આમાં જઈને આપણે જે વધારાના આમાં કલર છે એ સિવાયના બીજા કોઈ કલર સિલેક્ટ કરવા છે તો આપણે અહીંયા એડિટ કલરમાં જઈને પણ સિલેક્ટ કરી શકીએ છીએ. કલર પેલેટમાં વિવિધ રંગો ભરેલા 20 નાના ચોરસ છે. જો વિદ્યાર્થી મિત્રો, આ પણ તમારે પરીક્ષામાં પૂછાય છે.
કલર પેલેટમાં ખાલી જગ્યા રંગો હોય છે તો કેટલા 20 અને વિવિધ પ્રકારના બ્રશો કેટલા છે 9 તો આ બે ખાલી જગ્યામાંથી કોઈ પણ ખાલી જગ્યા પૂછાઈ શકે છે એક નંબર કલર 1 જો અહીંયા કલર 1 અને કલર 2 તો આપણે પહેલા કલર 1 વિશે અભ્યાસ કરીએ કલર 1 એ ફોરે ગ્રાઉન્ડ કલર છે ફોરે ગ્રાઉન્ડ ફોર ગ્રાઉન્ડ એટલે બોર્ડરનો જેનો ઉપયોગ ચિત્ર દોરવા અને તેમાં કલર પૂરવા થાય છે કલર 1 પર ક્લિક કરો અને પછી કલર પેલેટમાંથી કલર પસંદ કરો બધા ટૂલ્સ અને આકારો માટે મોટે ભાગે આપણે કલર 1નો ઉપયોગ કરીએ છીએ નંબર 2 કલર 2 બેકગ્રાઉન્ડ કલર એટલે કે અંદરનો કલર આપણે જે ચિત્ર દોરીએ છીએ એની અંદર કલર ભરવા માટે સામાન્ય રીતે તેનો ઉપયોગ રંગીન આકારો દોરવા માટે થાય છે એટલે કે અહીંથી કોઈ આકારને આપણે અગાઉથી કલર ભરેલો દોરવો છે તો કલર 1 એટલે કે બોર્ડર બહાર જે બહારની લાઈન હોય એના માટે કલર 1નો ઉપયોગ થાય છે અને અંદર કલર ભરેલો દોરવો છે તો એના માટે કોઈ પણ કલર સિલેક્ટ કરી કલર 2 પર ક્લિક કરશો એટલે એ કલર આવી જશે એટલે બેકગ્રાઉન્ડ એટલે કે અંદરની અંદરનો કલર ભરવા માટે કલર 2નો ઉપયોગ થાય છે તો કલર 1 બેક બોર્ડર કલર અને કલર 2 અંદર કલર ચિત્રમાં રંગ પૂરવા માટેનો ભરવા માટેનો કલર છે આગળ પેઇન્ટમાં ચિત્રકામ કરવું એટલે કે આપણે જે આ પેઇન્ટ વિન્ડો ખોલ્યો છે એમાં ચિત્રકામ કરવું તો એમાં સૌથી પહેલાં વિવિધ ટૂલ્સ અને આકારનો ઉપયોગ દ્વારા પહેલાં આપણે સાદી રેખા વળાંક અને આકારો દોરતા શીખીશું બરાબર તો ટૂલ્સનો ઉપયોગ કરી અને આપણે પહેલાં આકારો રેખા વળાંક બરાબર એ દોરતા શીખવાનું છે તો પહેલાં એક નંબર લાઈન લાઈન ટૂલ્સનો ઉપયોગ દ્વારા આપણે સીધી રેખા દોરવા લાઈન ટૂલ્સનો ઉપયોગ શું થાય છે તો સીધી રેટી દોરવા માટે લાઈન ટૂલ્સનો ઉપયોગ થાય છે ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો લીટી દોરવા માટે અથવા તો લાઈન આવી રીતે નિશાની આપી હોય દોરવા માટે ખાલી જગ્યા ટૂલ્સનો ઉપયોગ થાય છે તો કયા ટૂલ્સનો ઉપયોગ થાય છે લાઈન LINE અથવા તો ગુજરાતીમાં ઉચ્ચાર લખી શકો છો લાઈન નંબર 1 પેઇન્ટ શરૂ કરો નંબર 2 શેપમાં લાઈન પર ક્લિક કરો અહીંયા આગળ જે શેપ આપ્યા છે એમાં લાઈન પર ક્લિક કરશું એટલે આપણું હાઈલાઇટ થઈ જશે આપણું ડિફોલ્ટ સિલેક્શન બની જશે સાઇઝમાં રેખાની પહોળાઈ જોવા માટે એરો પર ક્લિક કરો અને ચોથા ક્રમની પહોળાઈ પર ક્લિક કરો હવે આપણે આ લાઈનની પહોળાઈ જોવાની છે તો આપણે ચોથા ક્રમની પહોળાઈ લેવી છે તો અહીંયા આગળ આપણે ક્લિક કરીશું નંબર 4 કલર 1 ડિફોલ્ટ સિલેક્શન બ્લેક દર્શાવે છે કયો દર્શાવે છે બ્લેક દર્શાવે છે જેને આપણે કયો લેવાનો છે રેડ કલર લેવો છે કલર 1 પર ક્લિક કરો હવે અહીંયા કલર 1નો કલર બદલવા માટે પહેલા એને સિલેક્ટ કરવું પડે એટલે ક્લિક કરવું પડે ત્યારબાદ આપણે બ્લેક અહીંયા આગળ બ્લેક કલર રેડ કલર લેવાનો છે બ્લેક તો છે આપણે રેડ કલર લેવાનો છે તો સિલેક્ટ કર્યા પછી રેડ બોક્સ ઉપર ક્લિક કરશું એટલે કલર 1ની અંદર બ્લેકની જગ્યાએ રેડ કલર થઈ જશે અહીંયા દર્શાવ્યા પ્રમાણે બરાબર વિદ્યાર્થી મિત્રો રેડ કલર પર ક્લિક કરશો કલર 1 બોક્સમાંનો કલર પણ બદલાઈ જશે બ્લેકની જગ્યાએ કયો થઈ જશે કલર રેડ થઈ જશે કલર 1 બરાબર ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઇન્ટર લઈ જાઓ એરો કાળી ચોકડીમાં ફેરવાઈ જશે ચોકડી જેવો આકારમાં ફેરવાઈ જશે નંબર 6 રેખા દોરવા માટે માઉસનું લેફ્ટ બટન દબાવેલું રાખીને માઉસ પોઇન્ટર ઉપર નીચે ડાબે જમણે ડ્રેગ કરો રેખા દોરાઈ ગયા પછી માઉસ બટન છોડો જ્યારે પણ તમે કોઈ ચિત્ર દોરો છો તો માઉસનું ડાબું બટન આપણે શીખી ગયા ને આગળ કે માઉસનો ડ્રેગિંગનો પેઇન્ટમાં સૌથી વધારે ઉપયોગ થાય છે તો અહીંયા આપણે ડ્રેગ જ કરવાનું છે તમારે લીટી દોરવી છે જેટલી લંબાઈવાળી તો માઉસનું ડાબું બટન દબાવેલું રાખી અને જ્યાં સુધી તમારે રેખા દોરવાની છે ત્યાં સુધી માઉસ પોઇન્ટર ખેંચી જશો માઉસને ખેંચી જશો પછી છોડી દેશો તો ત્યાં સુધી તમારી લીટી લાઈન દોરાયેલી તમને દેખાશે આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે લીટી દોરી બરાબર ને રેડ કલર પસંદ કરેલો છે 4 નંબરની રેખા પસંદ કરેલી છે લાઈન ટૂલ સિલેક્ટ થયેલો દેખાય છે તો આ તમને 4 નંબરની રેખાની લંબાઈ તમને જોઈ શકો છો આ ડ્રેગ દ્વારા અહીંથી માઉસ પોઇન્ટનું ડાબું બટન દબાવી રાખી અને અહીંયા સુધી ખેંચેલું છે
બરાબર તો આટલી લાઈન દોરેલી છે. હવે આપણે આ સિલેક્શન દૂર કરવું છે, લીટી દૂર હોય છે તો માઉસને કોઈ પણ એરિયામાં લઈ જઈ કોરામાં ભાગમાં ક્લિક કરશો તો તે જે આપણું સિલેક્ટ કરેલી લાઈન છે જતી રહેશે. લાઈન તો રહેશે વિદ્યાર્થી મિત્રો, પરંતુ આપણું જે સિલેક્શન છે બીજી લીટી દોરી હોય તો પણ આપણે દોરી શકીશું. સાત નંબર, શેપમાં લાઈન પર લાઈન પસંદ થયેલી જ છે. જુઓ આપણે શેપમાં લાઈન સિલેક્ટ કરેલી જ છે. હવે નંબર આઠ, સાઈઝમાં રેખાની પહોળાઈ જોવા માટે એરો પર ક્લિક કરો અને ત્રીજા ક્રમની પહોળાઈ પસંદ કરો. આપણે પહેલાં ચાર નંબરની લીધી છે રેખા, હવે આપણે ત્રણ નંબરની અહીંયા સાઈઝમાં જઈ અને ક્લિક કરીશું એરો પર, એટલે ડ્રોપ ડાઉન મેનુ દેખાશે, એમાં ત્રણ નંબરની લાઈન સિલેક્ટ કરવાની છે. કલર વન પર ક્લિક કરો અને કલર પેલેટમાં ગ્રીન કલર પર ક્લિક કરો. જો આપણો આ રેડ કલર છે, હવે આપણે કયો લેવો છે, ગ્રીન લેવો છે, તો આપણે અહીંયા આગળ ગ્રીન કલર ઉપર ક્લિક કરીશું એટલે કલર વન કયો થઈ જશે, ગ્રીન કલર. બરાબર, ડ્રેગિંગ દ્વારા રેખા દોરો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે પહેલી લાઈન દોરી ને, હવે આ ત્રીજા ક્રમની પહોળાઈની એટલે ત્રીજી સાઈઝની પહોળાઈની ગ્રીન કલરની બીજી લાઈન દોરી છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે આ બીજા ક્રમની પહોળાઈ છે અને આ પહેલા ક્રમની પહોળાઈ છે. એક બે ત્રણ ચાર આ જે લાઈન દોરેલી છે એ પ્રમાણેની આપણે અહીંયા આગળ લાઈન સાઈઝમાં જે રીતની લાઈન છે એ રીતની આપણે અહીંયા લાઈનો દોરી છે. સૌથી પહેલાં ચાર નંબરની, પછી ત્રણ નંબર, પછી બે નંબર અને ત્યારબાદ એક નંબર. આ મહાવરો પણ તમે ઘરે તમારા પાસે ઘરે કોમ્પ્યુટર હોય તો તમે પ્રેક્ટિસ કરી શકો છો. નંબર બે, અન્ડુ અને રીડુ ટૂલ્સનો ઉપયોગ કરવા. તો આપણે જ્યારે પાઠની શરૂઆત કરી ત્યારે ટાઇટલ બાર પર ક્વિક એક્સેસ ટૂલ બારની અંદર અન્ડુ અને રીડુ આપણે સમજી ગયા છીએ. બરાબર, ચલો છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે અન્ડુ ટૂલનો ઉપયોગ થાય છે. આ તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે. છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે અન્ડુ ટૂલનો ઉપયોગ થાય છે, એટલે કે છેલ્લે જે ક્રિયા કરી છે એને ગાયબ કરવી છે, ઉલટાવી છે. તો અન્ડુ ઉપર ક્લિક કરશો તો તમે છેલ્લે આ લાઈન દોરી હશે તો આ જતી રહેશે, ફરીથી અન્ડુ ઉપર ક્લિક કરશો તો આ લાઈન જશે, ફરીથી અન્ડુ ઉપર ક્લિક કરશો તો આ લાઈન જશે, એટલે છેલ્લી ક્રિયાઓ ઉલટાતી જશે. અન્ડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા માટે રીડુનો ઉપયોગ થાય છે. હવે આપણે ગાયબ કરેલી રેખાઓને પાછી લાવવી છે, તો આપણે ક્રમશઃ રીડુ ઉપર ક્લિક કરતા જઈશું, એમ આપણી રેખાઓ પાછી આવતી જશે. તો તમારે આ બંને વસ્તુઓ પરીક્ષામાં પૂછાય છે, અન્ડુ અને રીડુ. સૌથી પહેલાં તો આપણે અન્ડુનું આ જે ટૂલ છે આનો આ જે કઈ રીતે અન્ડુ થાય છે એનું આ સિમ્બોલ છે, બરાબર, ટૂલ છે એ યાદ રાખવાનું છે. આ રીડુનું ટૂલ છે એ યાદ રાખવાનું છે. ત્યારબાદ એની ક્રિયાઓ યાદ રાખવાની છે, કે છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે અન્ડુ અને અન્ડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા માટે રીડુ. અન્ડુ કરવું એટલે ગાયબ કરવું અને રીડુ કરવું એટલે ગાયબ કરેલી વસ્તુઓ પાછી લાવવી. બરાબર વિદ્યાર્થી મિત્રો, એક નંબર, શેપમાં લાઈન પર ક્લિક કરો, સાઈઝમાં રેખાની પહોળાઈ જોવા માટે એરો પર ક્લિક કરો, રેખાની પહોળાઈ પસંદ કરો, સાઈઝમાં જઈ અને રેખાની પહોળાઈ પસંદ કરો, કલર વન પર ક્લિક કરો અને કલર પેલેટમાંથી કલર પસંદ કરો, કલર વન સિલેક્ટ કરો અને ત્યારબાદ કલર વન પસંદ કરો જે લેવો હોય તે, અને ડ્રેગિંગ દ્વારા રેખા દોરો. માઉસનું ડાબું બટન દબાવેલું રાખી અને જ્યાં સુધી રેખા દોરવી છે ત્યાં સુધી ડ્રેગ કરો. ટાઇટલ બાર પર અન્ડુ પર ક્લિક કરો. જો હવે આ રેખા દોર્યા પછી અન્ડુ પર ક્લિક કરશો તો એ જે રેખા દોરી છે એ જતી રહેશે, એટલે છેલ્લી ક્રિયા ઉલટાઈ ગઈ. હવે ફરીથી પાછી આપણે એ રેખાને લાવવી છે, તો રીડુ ટૂલ ઉપર ક્લિક કરીશું. જુઓ ટાઇટલ બાર પર રીડુ પર ક્લિક કરો, જ્યાં રેખા જ્યાં હતી ત્યાં ફરીથી આવી જશે. પહેલી વાર અન્ડુ કર્યું ત્યારે ગાયબ થઈ ગઈ, રીડુ ઉપર ક્લિક કરીશું એટલે રેખા જ્યાં હતી, જેવી હતી, જેવા કલરની હતી, જેટલી સાઈઝની હતી એ એવી ને એવી પાછી આવી જશે. નંબર ત્રણ, ઇરેઝર. તો આ ટૂલ્સ પણ પૂછાઈ શકે છે. ઇરેઝરનો ઉપયોગ કરી ચિત્રને ભૂસવા. ઇરેઝરનો શું ઉપયોગ છે, તો આપણે દોરેલું ચિત્ર ભૂસવું છે તો ઇરેઝરની મદદથી આપણે એને ભૂસી શકીએ છીએ. કલર એક નંબર, શેપમાં લાઈન પર ક્લિક કરો,
બે નંબર સાઈઝમાંથી રેખાની પહોળાઈ જોવા એરો પર ક્લિક કરો અને એક રેખા પસંદ કરો, રેખા દોરવાની છે. નંબર ત્રણ, કલર વન પર ક્લિક કરો, કલર પેલેટમાંથી કલર પસંદ કરો. નંબર ચાર, ડ્રેગિંગ દ્વારા રેખા દોરો અને સિલેક્ટ કર્યા પછી, કલર વન સિલેક્ટ કર્યા પછી માઉસનું ડાઉ બટન દબાવેલું રાખી અને પેઇન્ટ એરિયામાં તમારે ડ્રેગિંગ દ્વારા રેખા દોરવાની છે. પાંચ નંબર, ટૂલ્સમાંથી ઇરેઝર પર ક્લિક કરો. આ જે ટૂલ્સ તમને દેખાય છે એમાં અહીંયા છે ઇરેઝર, પેન્સિલની નીચે છે ઇરેઝર, એના પર ક્લિક કરો અને માઉસ પોઇન્ટર તમે જ્યારે ડ્રોઈંગ એરિયામાં લાવશો ત્યારે તેનો આકાર આ ઇરેઝર જેવો ચોરસ થયેલો દેખાશે. સાઇઝમાંથી રેખા જોવા માટે એરો પર ક્લિક કરો અને રેખાની પહોળાઈ પસંદ કરો. ડ્રોઈંગ એરિયામાં માઉસ પોઇન્ટર લઈ જાઓ, એરો ચોરસ આકારમાં બદલાઈ જશે. હમણાં મેં તમને કીધું ને કે ઇરેઝર પર ક્લિક કરશો તો તમારો માઉસ પોઇન્ટર છે એ ચોરસ થઈ જશે, બરાબર. રેખા પર માઉસ પોઇન્ટર મૂકો અને લેફ્ટ બટન દબાવેલું રાખી અને રેખાને ભૂસવા માટે રેખા પર ઇરેઝર ધીમે ધીમે ડ્રેગ કરો. જુઓ, તમે રેખા દોરી છે અને ભૂસવાની છે તો ઇરેઝર પર ક્લિક કરશો એટલે તમારું માઉસ પોઇન્ટર ચોરસ આકારમાં થઈ જશે. અને તમારે રેખા ભૂસવી હોય તો માઉસનું ડાબું બટન દબાવેલું રાખી પહેલાં માઉસ પોઇન્ટરને ડ્રોઈંગ એરિયામાં લઈ જવાનું, જ્યાં રેખા આપણી દોરેલી છે ત્યાં માઉસ પોઇન્ટર મૂકવાનું, લે ચોરસ થયેલું દેખાશે. ત્યારબાદ તમારે માઉસનું ડાબું બટન દબાવેલું રાખી અને જે રેખા દોરી છે એની ઉપર ધીમે ધીમે ફેરવશું એટલે તમે જે રેખા દોરી હતી એ ભૂસાઈ જશે. ત્યારબાદ તમારે માઉસનું ડાબું બટન છોડી દેવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ચિત્રને ભૂસવામાં, ચિત્ર કે ચિત્રના ભાગને ભૂસવા માટે ઇરેઝર ટૂલનો ઉપયોગ થાય છે, જે પરીક્ષામાં તમારે ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઇરેઝર સુધીનો અભ્યાસ પાઠ ચારના ભાગ બેમાં કર્યો છે. આવતા ભાગમાં આપણે કર્વ વિશે શીખીશું. તો તમારે હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે અભ્યાસ કર્યો છે કે પેઇન્ટમાં ટૂલ્સના ઉપયોગ ત્યાંથી લઈ અને ઇરેઝર પાના નંબર 30માં ઇરેઝર સુધી તમારે અભ્યાસ એટલે કે વાંચન કરવાનું છે. જો તમારા ઘરે કમ્પ્યુટર હોય તો એની આપણે આજે જે શીખ્યા એ ચોપડી લઈ અને પ્રેક્ટિસ કરવાની છે. આવતા પીરિયડમાં આપણે ભાગ 3 સાથે ફરી મળીશું. વિદ્યાર્થી મિત્રો, આવજો.